ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હું તૃપ્તિ સાંગાણી, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં, જે આપ લોકોની એજ્યુકેશન ચેનલ છે, એમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ 2 લેક્ચરથી આપણે ગુજરાતી વ્યાકરણ સર્વનામનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આ લેક્ચરમાં આપણે અંતિમ બે પ્રકારનો અભ્યાસ કરીશું. ઓકે, તો એ પહેલા લાસ્ટ 2 લેક્ચરમાં જે ભણી ગયા તેને ફટાફટ યાદ કરી લઈએ. સૌથી પહેલા તો સર્વનામ એટલે શું? યસ, નામ કે સંજ્ઞાને બદલે વપરાતા પદ કે શબ્દને સર્વનામ કહે છે. નામ કે સંજ્ઞાને બદલે વપરાતા પદ કે શબ્દને સર્વનામ કહેવામાં આવે છે. ફરી પાછું તે જ ઉદાહરણ લીધું છે, જેમ કે મીરા રમે છે. અહીંયા મીરા એક છોકરીનું નામ છે, એટલે કે એ સંજ્ઞા છે. પછી આપણે તે રમે છે, અહીંયા તે શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે કે મીરાની જગ્યાએ આપણે તે શબ્દ વાપર્યો છે. અહીંયા તે એ સર્વનામ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ આવી ગયું? યાર, નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. હવે આપણે સર્વનામના 4 પ્રકારો ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં. કયા કયા? તો કે પુરુષવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ અને પ્રશ્નવાચક સર્વનામ. ચાલો, તમને યાદ છે આ 4 પ્રકાર? મને આશા છે કે તમને યાદ જ હશે, અને હવે તો તમને બરાબર સમજાઈ ભી ગયું હશે. ફરી પાછું આપણે સમજી લઈએ. પહેલું છે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામનો ઉપયોગ ક્યારે થાય? કહો જોઈએ. યસ, જ્યારે વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે જે શબ્દ પ્રયોજાય તે પુરુષવાચક સર્વનામ છે. પુરુષવાચક સર્વનામના આપણે 3 પ્રકારો જોયા હતા. કયા કયા? પહેલો પુરુષ એકવચન. તો કે પહેલો પુરુષ એકવચન અને બહુવચન. બીજો પુરુષ એકવચન અને બહુવચન. ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન. યાદ આવ્યું કે નહીં? યસ. ચાલો હવે આપણે વાત કરીએ પહેલો પુરુષ એકવચન અને બહુવચનની. જ્યારે વ્યક્તિ એકલી બોલવા વાળી હોય ત્યારે ઈ એના માટે કયા શબ્દનો પ્રયોગ કરશે? તો કે હું, મને, મારું, મારામાં, મારાથી. એક કરતા વધારે હશે ત્યારે તો અમે, અમારું, અમારા, અમારાથી, અમારામાં, રાઈટ? હવે વાત કરીએ બીજો પુરુષ એકવચન અને બહુવચનની. ચાલો, જ્યારે વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હોય અને એ એકલી હોય ત્યારે તેની સાથે કયા શબ્દનો ઉપયોગ કરશે? તો કહેશે તું, તને, તારું, તારામાં, તારાથી, રાઈટ? અને જો એક કરતા વધારે હશે તો તમે, તમારું, તમારા, તમારાથી, તમારામાં. ક્લિયર? હવે વાત કરીએ ત્રીજો પુરુષ એકવચન અને બહુવચનની. કોને કહીશું? તો કે પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જ્યારે કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત કરતી હોય, પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જ્યારે કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત કરતી હોય ત્યારે તેને શું કહીશું? ત્રીજો પુરુષ એકવચન અથવા બહુવચન, જો ઘણા બધાની વાત થતી હોય તો. ચાલો જોઈએ,
માનો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત કરે, પણ એ એકલી છે, તો તે તેઓને તેઓનું તેઓના તેઓનામાં તેઓનાથી રાઈટ. હવે વાત કરીએ ત્રીજો પુરુષ બહુવચન. જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ઘણા બધા વ્યક્તિઓની વાત કરતી હોય ત્યારે તેને ત્રીજો પુરુષ બહુવચન કહે છે. જેમ કે તેઓ, તેઓનું, તેઓના, તેઓનાથી, તેઓનામાં. ઓકે, હવે વાત કરીએ દર્શકવાચક સર્વનામની. જ્યારે કોઈ શબ્દ નજીક કે દૂરની વસ્તુ દર્શાવવા માટે વપરાય, એટલે કે એને ઉલ્લેખ કરવા માટે વપરાય, ત્યારે તે દર્શકવાચક સર્વનામ કહે છે. જેમ કે આ મારી ઝૂંપડી છે, પેલો મારો ભાઈ છે, પેલી મારી કાકાની દીકરી છે. એટલે કે નજીક માટે આપણે શું વાપર્યું? આ. અને દૂર માટે પેલી, પેલો, પેલી. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? યસ, યાદ આવી ગયું હશે, રાઈટ ને? ચલો હવે વાત કરીએ સાપેક્ષ સર્વનામની. જ્યારે સર્વનામ એક સર્વનામને બીજા સર્વનામની અપેક્ષા રહેતી હોય ત્યારે તેને સાપેક્ષ સર્વનામ કહે છે. સમજણ પડી? એક સર્વનામને જ્યારે બીજા સર્વનામની જરૂરિયાત રહે ત્યારે તેને સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે છે. ચલો જોઈએ. જેમ કે જે તે જેવું કરે તેવું ભરે, જેવું કરો તેવું ભરો. અહીંયા જેવું તેવું, જ્યારે તે બોલાવશે ત્યારે જઈશું, તો અહીંયા જ્યારે ત્યારે. ઓકે, જેટલું જોઈએ તેટલું લઈ જાઓ, તો જેટલું તેટલું. અહીંયા એક સર્વનામને બીજા સર્વનામની અપેક્ષા રહે છે, એટલે વાક્યમાં આ બંને સર્વનામ સાથે વપરાય છે, તેને સાપેક્ષ સર્વનામ કહે છે. જેવું, તેવું, જે, તે, જેમને, તેમને, જેમ, તેમ, જ્યારે, ત્યારે. ક્લિયર? હવે વાત કરીએ પ્રશ્નવાચક સર્વનામની. નામને બદલે વપરાતા હોય અને એમાંય પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા હોય એવા સર્વનામને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. જ્યારે નામને બદલે વપરાતા હોય અને પ્રશ્ન પૂછવામાં ઉપયોગમાં લેવાતા હોય એવા સર્વનામને પ્રશ્નવાચક સર્વનામ કહે છે. જેમ કે દરવાજા પર કોણ આવ્યું? તો અહીંયા કોણ પ્રશ્નવાચક સર્વનામ છે. તમે કઈ ગાડીમાં જવાના છો? તો કઈ એ પ્રશ્નવાચક સર્વનામ છે. ગાડી ક્યાં આવશે? તો અહીંયા ક્યાં એ પ્રશ્નવાચક સર્વનામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે લાસ્ટ લેક્ચરમાં આ ચાર સર્વનામનો ઉપયોગ શીખ્યા હતા તે અહીંયા આપણે ફરી રિપીટ કરી ગયા. આજે અંતિમ બે સર્વનામનો ઉપયોગ જોઈશું. અનિશ્ચિત સર્વનામ, ચાલો કોને કહીશું? જે સર્વનામમાંથી ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી. જે સર્વનામમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી તે અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? જે સર્વનામમાંથી ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી તેને અનિશ્ચિત સર્વનામ કહે છે. અહીંયા કોઈ વ્યક્તિ કે પદાર્થને ચોક્કસ દર્શાવતી નથી, એટલે કે અનિશ્ચિત છે. ચાલો જોઈએ. જેમ કે દરવાજો, દરવાજા પર કોઈક આવ્યું છે, તો અહીંયા કોઈક એ શું છે? અનિશ્ચિત સર્વનામ, કેમ કે કોણ છે ખબર નથી. પ્રત્યેક વ્યક્તિએ નિયમિત બનવું જોઈએ,
તો અહીંયા પ્રત્યેક એ અનિશ્ચિત સર્વનામ છે, કેમ કે કોઈ વ્યક્તિનું ચોક્કસ નામ દર્શાવ્યું નથી કે પર્ટિક્યુલર દર્શાવ્યું નથી કે કોની વાત થઈ રહી છે, તે કે પેલો કે પેલી નહીં, પણ પ્રત્યેક બધાની વાત થઈ રહી છે, એટલે કે અનિશ્ચિત સર્વનામ છે. પ્રત્યેક વ્યક્તિએ નિયમિત બનવું જોઈએ. હવે વાત કરીએ સ્વવાચક સર્વનામની. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાય ને તેને પોતાને ઓળખાવે તે સ્વવાચક સર્વનામ કહેવાય છે. જો વિદ્યાર્થી અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે, કોની સાથે? યસ, જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાય ને તેને પોતાને ઓળખાવે તે સ્વવાચક સર્વનામ કહેવાય છે. જેમ કે મેં પોતે આ કામ કર્યું છે, કોણે? તો કે પોતે, એટલે પોતાના માટે. સ્વ એટલે પોતાનું, પોતાના માટે જે શબ્દ પ્રયોજાય તેને સ્વવાચક સર્વનામ કહે છે. જેમ કે મેં પોતે આ કામ કર્યું છે, તમે ખુદ ત્યાં હતા, અહીંયા ખુદ એ સ્વવાચક સર્વનામ છે, રાઈટ? તમે ખુદ ત્યાં હતા, બધું આપોઆપ સાથ થઈ જશે, અહીંયા આપોઆપ એ સ્વવાચક સર્વનામ છે. મારા પોતાના જ મને કામ આવ્યા, એટલે પોતાના જ, રાઈટ? પોતાના જ માટે જે વપરાય છે શબ્દ એ સ્વવાચક સર્વનામ છે. હું ખુદ કરી લઈશ, એટલે કે હું જાતે કરી લઈશ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ બંને પ્રકાર સારી રીતે સમજાઈ ગયા હશે, ખરો ને? ચાલો અમુક ઉદાહરણ ફરી રિપીટ કરીએ. જેમ કે અહીંયા અનિશ્ચિત સર્વનામની વાત કરીએ. કોઈની ખોવાયેલી નોટ પડી ગઈ, બારણે કોઈક આવ્યું છે, પ્રત્યેક વિદ્યાર્થીએ શાળાએ જવું જ જોઈએ, તો અહીંયા કોઈની, કોઈક, પ્રત્યેક એ કેવા સર્વનામ છે? અનિશ્ચિત વાચક સર્વનામ છે. ઘણી બધી બાબતો માટે હોશિયાર છે, તો અહીંયા ઘણી, કેટલી એ નિશ્ચિત નથી, એટલે ઘણી બાબતો માટે હોશિયાર છે, તો ઘણી એ અનિશ્ચિત સર્વનામ છે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, કંઈક શું ગુમાવવું એ પ્રત્યેક વસ્તુનો નિર્દેશ કર્યો નથી. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, તો અહીંયા કંઈક શું છે એ અનિશ્ચિત સર્વનામ છે. હવે આપણે આ સ્વવાચક સર્વનામના બીજા બે ચાર ઉદાહરણ જોઈએ. હું, પોતે, જાતે, પંડે, ખુદ, નીચ, મેળે, આપ, આપોઆપ, આપમેળે. શું? આપમેળે. જેમ કે મેં પોતે જ આ કામ કર્યું, મેં પોતે જ આ કામ કર્યું. તમે ખુદ ત્યાં હતા, એટલે ખુદ. આપણે આપણું કામ જાતે જ કરવું જોઈએ, આપણે આપણું કામ જાતે જ કરવું જોઈએ, બધું આપોઆપ સાથ થઈ જશે, એટલે કે આપોઆપ. મારા પોતાના જ મને કામ આવ્યા, એટલે કે પોતાના. તો આ સ્વવાચક સર્વનામની વાત થઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો આ સર્વનામનો ટોપિક કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે તમને આ બધા જ પ્રકાર સારી રીતે સમજાઈ ગયા હશે, ખરું ને? ચાલો ફટાફટ એને અમુક પ્રશ્નોના રૂપમાં રિપીટ કરી જઈએ. એટલે કે હું અમુક વાક્ય બોલું છું, તમારે મને કહેવાનું છે કે કયા સર્વનામનો પ્રકાર છે. ઓકે, હું પિતાજીને મદદ કરીશ. ચલો કહો જઈએ, આમાં કયા સર્વનામ છે? હું. વેરી ગુડ. ઓકે, એનો પ્રકાર જણાવો જોઈએ. પહેલો પુરુષ એકવચન. ઓકે, ચલો બીજું વાક્ય કહું છું. તેઓ ઘેર બેઠા છે, તેઓ ઘેર બેઠા છે. ચાલો કહો જોઈએ,
Yes. તેઓ પ્રકાર જણાવો જોઈએ. Yes. કયો? ત્રીજો પુરુષ. બહુવચન. ઓકે. હવે તમે કોની વાત કરતા હતા? તમે કોની વાત કરતા હતા? અહીંયા સર્વનામ કહો જોઈએ. Yes. કોની? હવે આ સર્વનામનો પ્રકાર જણાવો જોઈએ. Yes. પ્રશ્નવાચક સર્વનામ. કેવો? પ્રશ્નવાચક સર્વનામ. હું ખુદ આવી જઈશ. હું ખુદ આવી જઈશ. તો અહીંયા ખુદ શું છે? સર્વનામ છે. પણ એનો પ્રકાર જણાવો જોઈએ. યસ. સ્વવાચક સર્વનામ. ઓકે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. કહો જોઈએ આમાં સર્વનામ. યસ. કંઈક. ઓકે. એનો પ્રકાર જણાવો જોઈએ. યસ. અનિશ્ચિત વાચક સર્વનામ. હવે જોઈએ. પેલા દાદા મને બોલાવી રહ્યા છે. પેલા દાદા મને બોલાવી રહ્યા છે. કહો જોઈએ આમાંથી સર્વનામ. યસ. પેલા. ઓકે. પ્રકાર જણાવો જોઈએ. યસ. દર્શક વાચક સર્વનામ. પછી વાત કરો. તું મારા ઘરે આવજો. કહો જોઈએ. યસ. તું. હવે એનો પ્રકાર જણાવો જોઈએ. બીજો પુરુષ એકવચન. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ બધા જ પ્રકારો સારી રીતે સમજાઈ ગયા હશે કે એનો કઈ રીતે ઉપયોગ થાય છે, રાઈટ? આ લેક્ચર પછી તમને વર્કશીટ આપવામાં આવશે. તમારે તે વર્કશીટ તમારી બુકની અંદર વિષય, વિષયાંક, તારીખ લખી અને વર્કશીટને કમ્પ્લીટ કરવાની છે. ચાલો, કેટલા સર્વનામના ઉપયોગ કર્યો, કેટલા બધા, ફરી રિપીટ કરો. હું, તું, તમે, અમે, અમારું, અમારાથી, અમારામાં, તમે, તમારું, તમારામાં, કોણ, ક્યાં, ક્યારે, જે, તે, જ્યારે, ક્યારે, જેઓ, તેઓ, રાઈટ? કોણે, કોની, શું, ખુદ, જાતે, આપમેળે, આ બધી જાતના આપણે સર્વનામનો ઉપયોગ શીખ્યા. એટલે હવે આપણને એમાંથી એનો કયો પ્રકાર છે એ પણ ખબર પડી જશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? યસ. તો અહીંયા આપણા સર્વનામનો ટોપિક પૂરો થાય છે. કોને કહીશું સર્વનામ? યસ. નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને. નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. કેટલા પ્રકારો જોયા? તો કે છ પ્રકારો જોયા. કયા કયા? યાદ કરો જોઈએ. યસ. પુરુષવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, પછી સ્વવાચક સર્વનામ અને અનિશ્ચિત વાચક સર્વનામ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રકારોની વર્કશીટ તમને મળશે. તમારે એ વર્કશીટ તમારી બુકની અંદર સરસ અક્ષરે, સરસ અક્ષરની સાથે સાથે સાચા જવાબ સાથે લખવાની છે. ઓકે. જેથી કરી તમને આખો ટોપિક સમજાઈ ગયો છે એ ખબર પડી જાય. ઓકે. નવા લેક્ચરમાં નવા વિચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. બાય બાય. થેન્ક યુ.